નથી તું સમજું છે તું જાણો છે તું બોલો મૂરખ પક્ષ નથી તું બોલો મૂરખ પક્ષ નથી તું બોલો મૂરખ પક્ષ નથી તે શકે તે રક્ત નથી તું સમજું છે તું જાણો છે તું બોલો મૂરખ પક્ષ નથી તું બોલો મૂરખ પક્ષ નથી તું બોલો મૂરખ પક્ષ નથી અરે આવી ગયા તમે બધા મને ઓળખ્યો ના ઓળખ્યો અરે યાર હું ભવિષ્ય છું એ બધું છોડો તમને ખબર છે હું ખતરામાં છું કેમ અરે તમને એ પણ નથી ખબર કે હું ખતરામાં કેમ છું કંઈ નહીં ચાલો લઈ જાઉં તમને 13 મિનિટની એ નાટકની દુનિયામાં એ સફર પર કે જેના અંતે તમને એ ખબર પડી જશે કે હું એટલે કે ભવિષ્ય ખતરામાં કેમ ચાલો કેમ છે મુકેશ બાર આવતા લઈને ડીશો સાફ ના થાય ત્યાં સુધી કઈ પણ અટકવું ના જોઈએ બીજું કઈ બીજી કઈ તકલીફ હોય તો કહી દો મારું નામ છે મુન્ના જાદવ મુન્ના જાદવ અને આ વખતેની ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવી તો હું તમારી પાસે એક લાગણીમય માંગણી લઈને આવ્યો છું કે આ વખતેની ચૂંટણીમાં એકવાર મુન્ના યાદવને મત આપીને અને જીતાડીને એકવાર જુઓ તમે કે તમારો એરિયાનો કેવો ઉદ્ધાર થાય કારણ કે મુન્ના યાદવ છે તો ભવિષ્ય છે મુન્ના યાદવ છે તો વિકાસ છે જય હિન્દ જય ભારત મુન્ના ભૈયા જિંદાબાદ જિંદાબાદ હા 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 મગજ પર પથરા નહીં બરફ રાખ બોલાને સમજાય ચૂંટણીમાં આવું વર્તન નહીં ચલાવી જાય હા બેન અરે આવી ગયા તમે લોકો મારું નામ અમર શેખાવત અમર શેખાવત અમર શેખાવત કેવું મસ્ત નામ છે ને એકદમ રૂવાબ પડે એવું તમને નામ પરથી ખબર પડી ગઈ હશે કે હું કોઈ મોટું માથું છું અને કપડાં પરથી ખબર પડી ગઈ હશે કે હું નેતા છું તો હું જ્યારે રાજકારણમાં આવ્યો ને તો હું આ મુન્ના જેવો જ હતો થોડોક ભોળો હતો અને થોડોક ભ્રષ્ટ હતો પણ રાજકારણ એવી વસ્તુ છે સાવ ભ્રષ્ટ કરી નાખ્યો મને સાવ એવું નહીં બધા મારા જેવા હોય બધા નોંધતા હોય બધા આવા ખરાબ હોય હોય અમુક સારા હોય પણ એ તમારા પર છે એ તમારે જોવાનું અને તમે ઈચ્છતા હોય કે કોઈ નોંધ ખરાબ ના આવે નેતાનો તમારો દેશનો અંત ખરાબ ના આવે તો સારા નેતાને મત આપજો આ ખુરશી છે ને મારી ખુરશી મારી પોતાની મારી લાડકભાઈ એકદમ દિલથી પ્રેમ છે જે પોતાના જો પોતાના બાપ પોતાની મા પોતાના છોકરાને પ્રેમ કરતો હોય ને એવો પ્રેમ છે મારા ખુરશી બહુ જ પ્રેમ કરતો હમણાં હું ડૉક્ટર પાસેથી આવ્યો એમને મને કીધું હું મરી જઈશ યાર હું અમર શેખાવત મરી જશે કોણ થશે આ ખુરશી હું થઈશ તમે થશો કોણ થશે આ ખુરશી મર નહીં મરું મને મરવાથી બહુ ડર લાગે છે માર નહીં મરું હમણાં ગઈકાલે રાત્રે અમારા રાજુ એક પિક્ચર જોતો ને ત્યારે મને એક વિચાર આવ્યો
કે એ એ પિક્ચર નું નામ હતું ફાઇનલ ડેસ્ટિનેશન, એવું કંઈક નામ હતું, પાકું યાદ નથી પણ ફાઇનલ ડેસ્ટિનેશન એવું કંઈક નામ હતું. અને એ પિક્ચરમાં કેવું કે એક જણનું મોત લખાઈ ગયું હોય અને જો હું એ બીજા કોઈને માર નાખું ને તો મારા પરથી મોત ઉતરી જાય. મને વિચાર આવ્યો આવી રીતે તો હું અમર થઈ જઈશ. આ ખુરશી હંમેશા માટે મારી થઈ જશે. મારા અને ખુરશીના પ્રેમ વચ્ચે મોત નહીં મળે. હું અમર થઈ જઈશ. અમર શેખાવત અમર થઈ જશે. કેવી ગાંડા જેવી વાતો કરું છું. હું ગાંડો જ છું, સાવ ગાંડો છું. પણ તમે મને એક વાત કહો કે અત્યારે તમે પાપ નહીં કરો, આ ઉંમરમાં પાપ નહીં કરતો, ઘરડા થઈને ગંગા ઘાટ પર જઈને ધોશો શું? તમે કપડા કપડા બુદ્ધિ બુદ્ધિ છે તમારા, સિક્યોરિટી બુદ્ધિ નહીં તમારા. અહીંયા અહીંયા હું મારા જન્મથી મારા મરણ સુધીની, મારી સાયકલથી લઈને મારી ફરારી સુધી, મારી ઝૂંપડીથી લઈને મારા બંગલા સુધીની તમને વાત કહું છું. મારા જોડે જે ઘટી ગયું, જે ઘટે છે, ઘટવાનું છે, એ બધાની વાત કહું છું. તમને મજાક સૂચે છે? બહાર કાઢો ભાઈ, અમને બહાર કાઢો. જોઈએ ના આવા લોકો યાર વચ્ચે, કાઢો બહાર. બેસાડો બેસાડો. આ મોત ને રાજકારણ ભેગું થઈને બધું ગાંડું કરી નાખશે યાર મને. તમે ઈચ્છો છો કોઈ માણસ આવું ગાંડું થાય? તમે કોઈ ઈચ્છા પૃથ્વી પર આવું માણસ કોઈ ગાંડું થાય? નથી ઈચ્છતા ને? તો પ્લીઝ કોઈ સારા નેતાને મત આપજો. બાકી એનો અંત આવો હશે, જેના લીધે તમારો એ અંત આવો હશે ને દેશનો એ અંત આવો હશે. માટે પ્લીઝ 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 કોઈ સારા નેતાને મત આપજો. અરે ઓ લીલા, ચાલ મારી સાથે, હું વોટ આપવા જાઉં છું. પણ આ કોરોના માં કોનો ચેપ લાગી ગયો હતો મને? અરે યાર, કોરોના છે તો શું થયું, આપણે આપણું ભવિષ્ય ખતરામાં થોડી નાખીશું. જો મેં તને કહું, જો ગવર્મેન્ટે આ વખતે બધી ગાઈડલાઈન્સ મુજબ જ સુવિધા રાખી છે. જો જેમ કે આપણને ઈવીએમની બહાર બધાને સોશિયલ ડિસ્ટન્સિંગ અને લાઈનમાં ઊભું રહેવાનું છે, અંદર જઈને સરખી રીતે હાથ સેનિટાઈઝ કરવાના છે અને માસ્ક તો પહેરીને જ રાખવાનું છે, અને ત્યાં આપણું તાપમાન પણ માપશે. હવે તું મને એમ કે આટલી બધી સુવિધા હોવા છતાં આપણે ન જઈએ તો ખોટું કહેવાય ને? તો ચાલ આપણે જઈએ, વોટ આપીને આવીએ, અને આપણું એક વોટ પણ બહુ અમૂલ્ય છે. ચાલ. ઓ પિંકી, શું કરે છે? કશું નહીં લી, ઘરનું બધું કામ પતાવું છું. અલી કેમ તૈયાર થઈ જા, વોટ આપવા નથી જવાનું? ના લી, હું નથી જતી, કેટલું બધું કામ પડેલું છે અને આજે માંડમાં ઓફિસ થી રજા મળી મને. જો વોટ આપવો એ આપણો અધિકાર છે અને હક પણ છે, વોટ આપવા તો જવું જ પડે ને. અલી, એક વોટ ના આપવાથી શું ફરક પડવાનો છે? એક વોટ જો તમે બધા ઉપરશો તો કેમનું ચાલશે? એમ પણ વોટર આઈડી કાર્ડ ધરાવતા લોકોમાંથી ખાલી 50-60% લોકો જ વોટ આપવા જાય. એનો તો મતલબ એ જ ને કે એક કટે એવા ઉમેદવારને લઈ આવીએ છે જીતાડીને જેને ખાલી 16-20% લોકોએ વોટ આપ્યો છે. બરાબર ને? હું ખોટું કહેતી હોઉં તો કહો તમે મને. પછી તું એ ઉમેદવાર તો એ લોકો માટે જ કામ કરશે ને જેઓ એ તેને વોટ આપ્યો છે. પછી આપણે જ રોતડા નાખીશું, ગટરના ઢાંકણા ખુલ્લા છે, મચ્છરા જતા નથી ને પાણી ચોખ્ખું આવતું નથી. તો ચાલો કેમ નહીં આપણે આ વખતે આખો ક્રમ જ બદલીએ, આપણે સૌ વોટિંગ કરવા જઈએ, અને જો કોઈ ઉમેદવાર ના ગમે તો નોટાનું પટન તો છે જ ને, પણ વોટ આપવો તો જરૂરી છે. બરાબર ને? કેમ મને ખોટું કહેતી હોઉં તો? ચાલો. નહીં કરેંગે, કસર મતલબ નથી, બધા લુચ્ચા ને ચોર જ છે. આ
સુધી કોઈ પણ વસ્તુ ટાઈમ પર થઈ જ નહીં. ન પાણી આવે છે, ન રસ્તા સરખા છે, તો કેમ વોટ કરીએ? અને તમે અગર વોટ ના કરશો તો આપણા દેશનો ભવિષ્ય નો છો. આપણો દેશનો ભવિષ્ય તમારા હાથમાં છે. આપણે વોટર, આપણે જે વોટિંગ કરીએ છીએ આપણા હાથમાં નાગરિકના હાથમાં છે. અગર આપણે વોટિંગ કરશું, એક યોગ્ય વ્યક્તિને, એક રિસ્પોન્સિબલ નેતાને આપણે સત્તામાં લાવીશું તો આપણા દેશનો ભવિષ્ય સુધરશે. આપણે દેશને ઉન્નતિ પ્રગતિના માર્ગે લઈ જઈ શકીશું. અધરવાઇઝ નહીં તો આપણે વોટ આપવા નહીં જઈએ, ક્યાં તો પછી આપણે એક અયોગ્ય વ્યક્તિને વોટ આપીશું તો એ આપણા દેશની પ્રગતિની અને આપણા દેશના ભવિષ્ય પર ચિંતાનો વિષય બની શકે છે. કારણ કે એક અયોગ્ય નેતા આપણા દેશનું ભવિષ્ય સુધારી શકે છે. આપણે જોઈએ છીએ આપણે કેટલા બધા ઇસ્યુ થઈ રહ્યા છે હમણાં, તો આપણા જે ડેઇલીના જે ઇસ્યુ છે, રૂટીનના જે પ્રોબ્લેમ છે, તે આપણે આપણો અધિકાર વોટ આપીને આપણા અધિકારથી આપણે એમને કમ્પ્લેન કરી શકીશું, ફરિયાદ કરી શકીશું અને દેશનું ભવિષ્ય આપણે સુધારી શકીશું. તો આપણો આ એક વોટ, આપણો એક એક કિંમતી વોટ આપણા દેશનું ભવિષ્ય સુધારવા માટે બહુ જ બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો ચાલો આપણે 21 ફેબ્રુઆરી વોટિંગ કરવા જઈએ અને આપણા દેશના ભવિષ્ય માટે, દેશની પ્રગતિ માટે આપણે આપણું કન્ટ્રીબ્યુશન કરીએ. જય હિન્દ. હવે તો ઓળખી ગયા ને મને. હા હા, હું ભવિષ્ય છું અને આ જ કારણ હતા જેના લીધે હું ખતરામાં, જેના લીધે ભવિષ્ય ખતરામાં. અને જો તમે ઈચ્છતા હો કે હું, એટલે કે ભવિષ્ય ખતરામાં ના રહે, તો એનું સોલ્યુશન પણ હું તમને આપી દઉં. એ એવું છે કે આ 21 ફેબ્રુઆરીએ તમે પ્લીઝ 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 વોટ આપવા જાઓ. જો તમને એવું લાગે કે કોઈ નેતા નથી સારો, તો નોટાનું બટન ત્યાં જ છે, તમે નોટાનું બટન પણ આપી શકો છો. પણ પ્લીઝ તમે તમારો મત આપો, કારણ કે જો તમે તમારો મત આપશો તો ભવિષ્ય સુરક્ષિત છે, તો હું સુરક્ષિત છું, તો આપણે સુરક્ષિત, તો દેશ સુરક્ષિત. થેન્ક યુ.